અસલામ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃત. સુભાષિત મધુબિંદુ, સુભાષિત રૂપી મધુબિંદુ, એમાં આપણે બે શ્લોકો જોઈ જ ગયા હતા. થોડીક ચર્ચા કરીને આગળ જ વધીએ છીએ. તો પહેલો શ્લોક હતો કે જેમાં જે વસ્તુ અશક્ય છે તે શક્ય થઈ શકતી નથી, અને જે શક્ય છે તો સત્ય જ રહેવાની છે. એના માટે આપણે ઉદાહરણ જોયેલું કે પાણીમાં ગાડું ચાલી શકે નહીં, અને જમીન ઉપર નૌકા ના હોડી ચાલી શકતી નથી. અને બીજી વસ્તુ જે બતાવી હતી બીજા શ્લોકમાં કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ સ્થાયી બની જાય છે, તેમ મનુષ્યએ કે વ્યક્તિ એ ત્યાં જ પોતાની વાત કરવી જોઈએ કે જ્યાં તેની અસર થતી હોય અથવા તે વાતને સમજી શકતા હોય. બાકી તો જ્યાં ફળ પ્રાપ્ત થતું હોય ત્યાં જ, બાકી ન સમજી શકે અને માણસને હસી કાઢવામાં આવે ત્યાં પોતાના જે છે ઉત્તમ વિચારો જે છે એને રજૂ ન કરવા જોઈએ. હવે ત્રીજું જે છે, ત્રણ વિશિષ્ટ વસ્તુઓ છે એના જે ગુણો અહીં બતાવવામાં આવ્યા છે, તો એ શ્લોકથી આપણે શરૂઆત કરીશું. વાર્તા ચકોતુકવર્તી વિમલા ચ વિદ્યા લોકોત્તર પરિમલશ્ય કુરુંગ નાભે તેલશ્ય બિંદુરિવહ પારિણી દુર્નિવારહ એતતઃ ત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમોહ. હવે જે છે એનું અન્વય જે છૂટો પાડવાનું છે તે આ રીતે કે કૌતુકવર્તી વાર્તા ચ વિમલા વિદ્યા કુરુંગ નાભે લોકોત્તર પરિમલ ચ દુર્નિવારહ એતતઃ ત્રયમ સ્વયં એવ વારિણી તેલશ્ય બિંદુ ઇવ ભૂમો પ્રસરતી. હવે જે છે વાર્તા એટલે કે સમાચાર, વાવળ અહીં જે છે એનો પર્યાય સંસ્કૃતમાં થાય છે વૃતાંત ઉદંત. કૌતુકવર્તી એટલે કે કૌતુક ધરાવતી, કુતૂહલ જગાડે તેવી. લોકોત્તરમ એટલે લોકોથી ચડિયાતી, લોક કરતાં વધુ સારી. પરિમલ એટલે કે સુગંધ, મહેક, સુવાસ, સુરભિ. પરિમલનો પર્યાય છે સુવાસ, સુરભિ, સુગંધ અને મહેક. કુરુંગ નાભે, કુરુંગ નાભે એટલે કે હરણની નાભી, હરણની નાભીમાંથી આપણને ખ્યાલ છે કે હરણની નાભીમાં જે છે કસ્તુરી હોય છે, એક સુગંધીદાર પદાર્થ જેને આપણે કસ્તુરીના નામથી ઓળખીએ છીએ. બિંદુ એટલે કે ટીપુ, અને વારિણી એટલે કે પાણીમાં, પાણી માટે વારી હે ને, વારીનો અર્થ પાણી થાય છે. વારિણી એટલે કે પાણીમાં. દુર્નિવાર મુશ્કેલીથી જેને અટકાવી શકાય, મહામુસીબતે તમે જેને રોકી શકો એ. અને પ્રસરતિ એટલે કે ફેલાય છે. તો પહેલું જે છે કૌતુકવતી વાર્તા ચ વિમલા વિદ્યા એટલે કે કુતૂહલ જગાડે તેવા સમાચાર હે ને, કુતૂહલ જગાડે તેવા સમાચાર. વિમલા વિદ્યા નિર્મળ વિદ્યા, પવિત્ર વિદ્યા. કુરુંગ નાભે લોકોત્તર પરિમલ તથા હરણમાં રહેલી નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ, ત્રણેને રોકવા શું છે મુશ્કેલ છે. કઈ ત્રણ વસ્તુ? આપણે જોયું ને કે ત્રીજા શ્લોકમાં છે કે ત્રણ વસ્તુના વિશિષ્ટ ગુણો. તો કઈ ત્રણ વસ્તુઓ? તે પહેલી કે કુતૂહલ જગાડે તેવા સમાચાર, બીજું પવિત્ર વિદ્યા નિર્મળ વિદ્યા, તથા હરણના નાભીમાં રહેલી કસ્તુરી. એ ત્રણેયને રોકવું મુશ્કેલ છે. કઈ રીતે? કે જળમાં, પાણીમાં તેલનું ટીપું નાખો તો એને આપણે ફેલાવવાની જરૂર નથી પડતી, એ શું થાય છે પોતાની મેરે પ્રસરે છે. આ વસ્તુ તમે નોટ કરી હશે કે પાણીમાં જ્યારે તેલનું ટીપું નાખવામાં આવે છે ત્યારે એ તેલનું ટીપું પાણીમાં આપોઆપ જે છે એ ફેલાય છે, આપોઆપ ફેલાય છે, એને ફેલાવવાની જરૂર નથી પડતી. એ રીતે જ આ ત્રણેય વસ્તુ પણ જાતે જ ફેલાઈ જાય છે, કોઈએ ઢોલ નગારું પીટવું પડતો નથી. કુતૂહલ જગાડે એવા સમાન આપોઆપ એકથી બીજા ખાને પહોંચે છે. પવિત્ર વિદ્યા જે છે એ પણ એવી જ રીતે, અને કસ્તુરી જે સુગંધ છે
એ વસ્તુ પણ જે છે એ જાતે જ ફેલાય છે. તો આ વસ્તુ એમાં કે કઈ ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કે એક આશ્ચર્ય કુતૂહલ જેમાં હોય છે એ સમાચાર વિદ્યા અને ત્રીજું હરણમાં. કઈ રીતે? તો કે પાણીમાં તેલનું ટીપું જેમ પ્રસરે છે એ રીતે આ વાત જે છે સમાજમાં જે છે પ્રસરે છે એ વસ્તુ જે છે આપણે આ ત્રીજા શ્લોકમાં જોઈ. હવે આપણે જોઈશું ચોથો શ્લોક આપણો. ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતી યદિ મેરુ યદિ સીતતા યાતિ વહની વિક્ષતી યદિ વિકસતી યદિ પદ્મ પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરક્તમ ભાસિતમ સજ્જનામ. અહે જે આ શ્લોક છે એમાં આપણે જોઈ ગયા કે ચોથા શ્લોકમાં સજ્જનના સ્વભાવની જે લાક્ષણિકતા છે એને આલેખાય છે. એ કઈ રીતે? અહીંનો અન્વય આ રીતે થાય છે. યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતી, પહેલી લાઈન જોઈ શકો છો. યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતી યદિ મેરુ પ્રચલતી વહની સીતતાયતી યદિ પદ્મ પર્વતાગ્રે શિલાયા વિકસતી તથાપિ સજ્જનામ ભાસિતમ પુનરક્તમ ન ભવતી. હવે મેરુ, તમે મેરુ પર્વત વિશે સાંભળ્યું હશે કે મેરુ પર્વત એટલે સૌથી મોટો પર્વત અને એમ માનવામાં આવે છે સુવર્ણ અને રત્નોથી ભરપૂર છે. એમ પણ માનવામાં આવે છે કે બધા જ જે ગ્રહો છે ને એ આ મેરુ પર્વતની ચારે બાજુ ફરે છે એવું પણ કહેવાય છે. અને એક માન્યતા એ પણ છે કે મેરુ જે પર્વત છે સુવર્ણ અને રત્નોથી ભરપૂર છે. વહની એટલે કે અગ્નિ, ઉદયથી એટલે કે ઉદય પામવું, પશ્ચિમે એટલે કે પશ્ચિમ દિશા, દિગ્વિભાગે એટલે કે દિશાની બાજુ અથવા તો દિશામાં, વિકસતી એટલે વિકસવું ખેલવું, પર્વતાગ્રે એટલે કે પર્વતના શિખર ઉપર, પુનરુક્તમ એટલે કે ફરી બોલવું, પુનરુક્તમ એટલે આપણને એ સાદો અર્થ છે સમજાય છે કે ફરી બોલવું. અહીં જે છે પુનરુક્તમ માટે આપણે કયો અર્થ લેવાનો છે એમ થાય છે ફરી બોલવું. આપણે અર્થ લેવાનો છે કે પોતે કહેલી વાતમાંથી ફરી જવું, મતલબ કે વચન ભંગ કરવું. અને શિલાયામ એટલે કે પથ્થર, ભાષિતમ એટલે કે બોલેલું. હવે આપણે એનું ગુજરાતી કરીએ. ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતી, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. આપણને ખબર છે કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. મેરુ પર્વત ચલિત થઈ જાય, આપણે કહે છે મેરુ પર્વત ડગતો નથી, આ વસ્તુ આપણે ભાષામાં શીખીએ છીએ, અચળ છે એમ. અગ્નિ ઠંડો બની જાય, અગ્નિની સ્વભાવગત ગુણ જે છે, અગ્નિ જે છે ગરમ છે, તમે હાથ લગાવી ઠંડક નથી મળતી પણ દાજો છો. અને કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી, મતલબ બદલાતું નથી. અહીં સજ્જનના વચનની વાત છે, વાત કહી છે સજ્જનના વચનની. એકવાર જે સજ્જન દ્વારા વચન બોલાય છે એમાં એ કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે છતાં એ પોતાનું વચન બદલતો નથી, એ બદલાતો નથી. જે બોલેલું છે એના ઉપર પછી પરિસ્થિતિ ભલે ને કેટલી વિકટ હોય પણ પોતે બોલેલા વચન ઉપરથી એ ક્યારેય ફરતો નથી. એના માટે એમ બતાવ્યું છે, આપણને ખબર છે કે આ વસ્તુ શક્ય થવાની નથી, છતાં એના ઉદાહરણ દ્વારા એમણે સમજાવ્યું છે કે આ રીતની જો રચના થઈ જાય ને છતાંય સજ્જન જે છે એનું બોલાયેલું વચન ફરવાનું નથી. એના માટે બતાવે છે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, આપણને ખબર છે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ અને પશ્ચિમ દિવસ, છતાં બતાવ્યું છે કે પશ્ચિમ દિશામાં ઉગે તો પણ સજ્જનનું વચન ન બદલાય. મેરુ પર્વત જે અચળ છે, ચલિત થતો નથી, તે જે ચલિત થતો થઈ જાય તો પણ, અગ્નિનું જે ઉષ્ણનો એનો સ્વભાવ છે ઠંડો બની જાય તો પણ, અને આપણને ખબર છે કે કમળ હંમેશા કાદવમાં ઉગે છે, જો એ એમ કે પથ્થરો વચ્ચે પણ
પર્વતોના શિખર ઉપર પથ્થરોની વચ્ચે ઉગવા લે તો ઉગવા માંડે તો એ સજ્જન જે છે પોતાનું, એટલે કે આવી પરિસ્થિતિ જે થઈ જાય, આના ઉદાહરણ દ્વારા મતલબ બતાવેલું છે કે કોઈ પણ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં પણ આવી જાય છતાં સજ્જન જે છે પોતાના દ્વારા બોલાયેલું વચન એ ફેરવી તોડતો નથી. એનામાં તેણે બતાવ્યું છે કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થઈ જાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનઃવૃત્તિ પામતું નથી. આ વસ્તુ જે છે અહીં એમણે બતાવી છે. હવે આ બે શ્લોકો આજે તૈયારી કરી લેજો, નેક્સ્ટ વિડીયો દરમિયાન બીજા બે જે શ્લોકો છે એની ચર્ચા કરવામાં આવશે.